સિંહ અને ચોરની. ઘણા વર્ષો પહેલા જંગલનો રાજા સિંહ શિકાર માટે ગયો. એ પોતાની નિયમિત જગ્યા પર પહોંચ્યો અને આસપાસ નિરાખવા લાગ્યો. થોડી જ વારમાં એને એક સુંદર સોનેરી હરણ આમથી તેમ દોડતું દેખાયું. એના મોઢામાં પાણી આવી ગયું. એને હરણનો શિકાર કર્યો. સિંહ હરણને પોતાની ગુફામાં લઈ ગયો. એ નીચે ગુફા તરફ જતો હતો ત્યારે એના મોઢામાં પાણી આવી રહ્યું હતું. પછી સિંહે પોતાનું ભોજન કરવાનું ચાલુ કર્યું. એનું હૃદય ખાતી વખતે એને લાગ્યું કે આવું ચટાકેદાર ખાવાનું એને ક્યાંય નહીં મળે. એટલે વારંવાર ખાવાની મજા લેવા એણે ભોજનને સંગ્રહી રાખવાનું વિચાર્યું અને ગુફામાં ક્યાંક સંતાડી દીધું. પછી તે ગુફા છોડીને જતો રહ્યો. બીજી સવારે એને પાછી ભૂખ લાગી તો એ પાછો ગુફામાં આવ્યો. તેને જોઈને ખૂબ અચંબો થયો કે ચટાકીદાર ભોજન ગુફામાં નહોતું. એણે જોયું કે એક દિવસ પહેલાં હિરણનું હૃદય જે તે રાખ્યું હતું એ ત્યાં નહોતું. એણે ખૂબ શોધ્યું પણ મળ્યું નહીં, એ ગાયબ થઈ ગયું હતું. એને સમજાયું કે જરૂર કોઈએ ભોજન ચોરી લીધું છે. ચોરી? ચોરી? એ પણ જંગલના રાજાના ઘરમાં? સિંહ ખૂબ જ ગુસ્સે ભરાયો. એ એટલો ગુસ્સે ભરાયો કે એણે મોટી ગર્જના કરીને બધું જ હલાવી દીધું. બધા પક્ષીઓ ઝાડ પરથી ઉડવા લાગ્યા. બધા પ્રાણીઓ સખત ડરી ગયા હતા. સિંહ ખૂબ જ ગુસ્સે થયો હતો. બધા પ્રાણીઓ અને પક્ષીઓને આ જ પ્રશ્ન થઈ રહ્યો હતો. એ જ વખતે શિયાળ ધ્રુસતું ધ્રુસતું ગુફામાં આવ્યું. એ બહુ જ ડરી ગયું હતું. પણ તે સિંહના રાજ્યનો પ્રધાન હોવાથી કોઈને જાણ ન થવા દીધી. નામદાર સ, શું થયું તમને? શિયાળે ડરતા ડરતા પૂછ્યું. તું પૂછે છે શું થયું? જે હરણનું હૃદય ખાવા માટે સંતાડ્યું હતું ને તે ચોરાઈ ગયું. તું મારા રાજ્યનો પ્રધાન હોવા છતાં એ ચોરાઈ ગયું. તું આવી સેવા કરે છે? આવી રીતે તું રાજ્યનું ધ્યાન રાખે છે? આ સવાલ સાંભળીને શિયાળ બહુ ડરી ગયું. એનો ચહેરો ડરથી પીળો પડી ગયો. એ ધ્રુજવા લાગ્યું. હું તો ગયો. કે મને, ચોર કોણ છે? ચોરને મારી સામે લઈ આવો. સિંહે શિયાળને આદેશ આપ્યો. સર, કદાચ તમે કાલે ગુફામાંથી નીકળ્યા ત્યારે આસપાસ એક વરુ આંટા મારી રહ્યું હતું અને એ ડરી ગયું હતું અને એ ધ્રુજી રહ્યું હતું. કદાચ એને જ તમારું ભોજન ચોરી કર્યું હોય. તમે કહો તો હું તપાસ શરૂ કરું. શેની તપાસ? એ ચોરને મારી પાસે લઈ આવ, હું જોઈ લઈશ એને. જલ્દી જા. સિંહે તરત આદેશ કર્યો. શિયાળ જીવ બચાવીને ગુફાની બહાર આવી ગયું અને વરુને શોધવા લાગ્યું અને એને શોધીને સિંહ પાસે લઈ આવ્યું. વરુને જોઈ સિંહ ગુસ્સેથી રાડો પાડવા લાગ્યો. લુચ્ચા, તે મારું ભોજન ચોરી કર્યું છે. હું તને મારી નાખીશ. ના ના રાજા, ના, હું સાચું કહું છું. ના, મેં તમારું ભોજન નથી ચોર્યું. ચોર તમારી સામે છે. વરુએ શિયાળની સામે ઇશારો કરતા કહ્યું. એ વરુ, સાચું બોલ, જુઠ્ઠું ન બોલીશ. નામદાર સિંહ રાજા, કાલે મેં આ શિયાળને ગુફામાંથી બહાર આવતા ઓડકાર ખાતા જોયું હતું. શિયાળે કહ્યું. ના નામદાર, એ જુઠ્ઠું બોલે છે. ના ના, શિયાળ ચોર છે. બંને એકબીજા પર દોષ નાખી રહ્યા હતા. એટલે સિંહ વધુ ગુસ્સે ભરાયો. સિંહે બંનેના કાન પકડ્યા અને સિંહે કહ્યું. તમે આમ નહીં માનો. ચલો, હું તમને જંગલની દેવી પાસે લઈ જઉં છું. તમે એના સમ ખાઈને જ સાચું બોલશો. જેવા તેઓ જંગલની દેવી પાસે જવા લાગ્યા તો જોયું
દેવી પોતે બહાર ગુસ્સામાં ઊભા હતા. તેણે કહ્યું, ઓ સિંહ, તું જંગલનો રાજા છે, કેવી રીતે તું જંગલનું રાજ્ય ચલાવે છે? પણ તમને શું થયું દેવી? તમને કોણે હેરાન કર્યા? સિંહે બહુ જ નમ્રતાથી કહ્યું, જો આ જો મારા હાથમાં ખૂબ જ સુંદર ફૂલ હતા, એ કોઈએ ચોરી લીધા છે. તું એ ચોરને શોધી લાવ પહેલા, અને પછી જ મારી સામે આવજે એ ચોર સાથે. દેવી ગુસ્સામાં ત્યાંથી ચાલ્યા ગયા. સિંહ પોતાની સમસ્યા વિશે એક પણ શબ્દ બોલી શક્યો નહીં. એ પોતાનો ગુસ્સો ભૂલીને બંનેને ગુફામાં લઈ આવ્યો. તેણે આ સમસ્યાનો જાતે જ રસ્તો કાઢવાનું નક્કી કર્યું. એને બંનેની સામે લાલ આગ કરીને કહ્યું, સ્વીકારી લો, કોણ છે ચોર સ્વીકારી લો, અહીંયા જ, નહીં તો હું બંનેને મારી નાખીશ. આવી રીતે ચોર તો મરી જ જશે, પણ સાથે સાથે નિર્દોષ પણ મરી જશે. સિંહે બંને સામે વારાફરતી જોવાનું ચાલુ કર્યું, અને જેવો સિંહ એમને દબોચવા જતો હતો, તરત જ શિયાળ એના પગમાં પડી ગયું અને રડવા લાગ્યું. નામદાર સર, પ્લીઝ મહેરબાની કરીને મને માફ કરી દો, હું જ ચોર છું, મેં જ તમારું ભોજન ચોર્યું હતું. અને આ સાંભળીને વરુને શાંતિ થઈ અને સિંહે શિયાળને મારી નાખ્યું. હોશિયાર લોકો શબ્દોની ભાષા સમજે છે, જ્યારે મૂર્ખાઓ અભિનયની.